ભાવનગર માદરે વતનની વહારે માદરે વતનના મોભીઓ એક દિવસમાં ભાવનગરમાં 358 કિલોમીટર કાપી 175 દર્દીઓનું નિદાન કરતી સુરતની સેવાકીય ટીમ સેવા સાથી મહેશભાઈ સવાણી અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ કાનજીભાઈ પાલાણાના નેતૃત્વમાં સુરતથી સૌરાષ્ટ્ર વતનને વહારે આવેલ ટીમનું સેવા કાર્યનું ગામડાઓમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે જેમાં આજરોજ ભાવનગરની ટીમ દ્વારા સુરતથી આવેલ ડોક્ટરોની બે ટીમ પાડી વિભાજન કરી વધુમાં વધુ દર્દીઓને તપાસ થાય તેવું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાવનગરનું સંકલન કરતા રોનક પટેલ દ્વારા જણાવેલ કે એક ટીમને પાલીતાણાથી તળાજા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે પૂજ્ય મોરારી બાપુ દ્વારા 25 લાખ રૂપિયાનું અનુદાન આપી શરૂ કરાયેલ સેન્ટરની મુલાકાત લીધેલ ત્યાંનું સંચાલન સાહિત્યકાર માયાભાઈ દ્વારા જણાવેલ કે અહીં આસપાસના તમામ ગ્રામજનો માટે તમામ દવા જમવા બીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવા તથા સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે સ્થાનિક ડૉક્ટરને ભલામણ કરી હતી. હું રોનક પટેલ, વતનની વહારે ટીમ ભાવનગર વતી આજરોજ અમે સરસ ખૂબ જ સરસ એક આયોજન કરી અને ડૉક્ટરની ટીમને બે ટીમમાં વહેંચવામાં આવ્યું હતું. એક ટીમને પલીતાણાથી શરૂ કરી તળાજા ત્યાંથી કલસાર અને કલસારથી નારી અને નારીથી પાલીતાણા તરફ રવાના કરી હતી, જ્યારે બીજી ટીમ પાલીતાણા પ્રોપર સિટી ત્યાંથી પાણિયારી ગામ, પાણિયારી ગામથી ઘેટી અને ઘેટી ગામથી માનગઢ થઈ અને ગારેજા મુકામે ડૉક્ટરો દ્વારા તમામ પોઝિટિવ કોરોના આઇસોલેશન દર્દીઓનું નિદાન કરવા માટે રવાના કરવા માટે રોજ વતનની વહારે આવેલ ભાવનગર ટીમ અને સુરતથી આવેલ ડૉક્ટર ટીમ દ્વારા ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 358 કિલોમીટર કાપી ટોટલ પોઝિટિવ દર્દી 175 દર્દીઓનું નિદાન કરી અને આ પ્રવાસને અમે પૂર્ણ કર્યો હતો, જેમાં 3 દર્દીઓ મ્યુકરમાઇસિસના પણ મળી આવેલ હતા. તેમનું